પાટણ જિલ્લા સેવા સદનના કોન્ફરન્સ હોલ ખાતે ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી ડીએમ સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં વિવિધ તાલુકાના 48 જેટલા અરજદારોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા. જિલ્લા વિકાસ અધિકારીએ મહેસૂલ વિભાગ, પંચાયત વિભાગ, સિંચાઈ વિભાગ, ડીઆઈએલ, આરએનએ, નગરપાલિકા સહિતના વિભાગને લગતા પ્રશ્નો અને ફરિયાદો અંગે અરજદારોને રૂબરૂ સાંભળ્યા હતા, જેમાં પાટણ જિલ્લાના નાગરિકો દ્વારા જમીન માપણી, રીસર્વેમાં ક્ષતિ સુધારણા, મફત ગાળાના પ્લોટ, અનધિકૃત બાંધકામ અને દબાણ દૂર કરવા, રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભ મેળવવા તથા પીવાના પાણી સહિતના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી, જે સંદર્ભે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અરજદારોના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવા સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર પ્રદીપસિંહ રાઠોડ, પ્રાંત અધિકારીઓ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પલ્લવી બારૈયા સહિત વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.